विराम बाद स्वागत। दीवा तड़ी अंधारू जेवी हालते एमसी नी छे। ओढ़वनी सब जोनल कचेरी सामे ज केमिकल युक्त पानी नो एवो भरावो थयो छे के लोको त्राहिमाम पुकारी उठ्या छे। रोज वहेली सवारे जीआईडीसी नुं केमिकल युक्त पानी छोड़वामां आवे छे, परंतु खाटले मोटी खोड़ ए छे कि जीआईडीसी अने एएमसी वच्चे हदना विवाद ने लईने स्थानिको हैरान थई रह्या छे। आ केमिकल युक्त पानी 24 कलाक रोड पर भरायेलू रहे छे, जेना कारणे मच्छरोनो उपद्रव थाय छे अने कोरोनाना काळमां बीमारीओ घटवाने बदले वधी रही छे। अनेक रजूआतोनी पण कोई असर थती नथी तेवुं स्थानिको कही रह्या छे। તાજેતરમાં જ દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો પાંચમો નંબર આવ્યો છે, પરંતુ હકીકત જોતા એ સવાલ થાય છે કે પાંચમો નંબર અમદાવાદને કેવી રીતે મળ્યો, કારણ કે અમદાવાદના અનેક રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળતા છે અને આ રસ્તો છે ઓઢવ વિસ્તારનો કે જ્યાં આગળ ગટરના પાણી રોડ ઉપર ખદબદી રહ્યા છે અને આ જ કારણથી આ વિસ્તારના જે સ્થાનિકો છે, કોમર્શિયલ દુકાનો છે, તેમના માલિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે જગ્યા છે તેની એક્ઝેક્ટ સામેની બાજુ જ સબ ઝોનલ કચેરી આવેલી છે, અમદાવાદ ઓઢવ વોર્ડની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની। તેની સામે જ આટલી ગંદકી જોવા મળતી હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા કેટલા સમયથી અહીંયા આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? ઓકે, અહીંયા કમસે કમ 5 વર્ષથી દર ચોમાસામાં આ પરિસ્થિતિ હોય છે, જેમાં નકરું કેમિકલ ગટર પાણી અને આના કારણે રોડ ખરાબ થતા હોય છે અને રોડમાં રાજકારણીઓ પાસે એવી પરિસ્થિતિ છે સર્ક્યુલર રૂટ જેવી। શિયાળામાં ટેન્ડર પાસ થાય, ઉનાળામાં રોડ બને, ચોમાસામાં ખરાબ, અને આ પરિસ્થિતિમાં અમારે એવી હાલત ખરાબ થાય છે કે જીવવું મુશ્કેલ પડે, બીમારીના ઘર જેવું છે, અને આમાંથી છુટકારો મળે તો સારું। વધુ એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું આપણે। શું કહેશો, તમારું આ જે હાલત છે કેટલા સમયથી હાલત છે અને આપ કોને જવાબદાર માનો છો તેના માટે? સાહેબ, આમાં તો જવાબદાર હું મ્યુનિસિપાલિટી કચેરીને માનું છું, અને એનું કારણ છે કે આ હું વર્ષોથી 3 વર્ષથી કન્ટિન્યુ રેન્ટર છું, પણ 3 વર્ષથી કન્ટિન્યુ જોઉં છું, ચોમાસામાં તો કોઈ જોવા આવતું નથી। અને બીજી વસ્તુ, અત્યારે તો હાલ ચોમાસું બી નથી, ચોમાસાને કારણે આ કેમિકલવાળા અને આ લોકોના મ્યુનિસિપાલિટીને અગેન્સ્ટ પર્સનલી કંઈ લેણદેણ કારણે આ ઇસ્યુ થયું છે, જેના અમે તો ટેક્સ ભરીએ છીએ, સ્વચ્છ અભિયાનમાં બધું એમનો ટેક્સ આપીએ છીએ, મોદીજીને સહાય કરી છે, આ મોદીજીનો નતીજો છે કે આ ગંદકીમાં બેઠા છે સાહેબ। હવે આના માટે શું કેવું, હવે એ હવે તમે લોકો મીડિયા કર્મીના દ્વારા અમે બધાને જાણ કરીએ છીએ, બાકી હવે આગળ તમારા લોકોમાં જઈએ ભાઈ, અમે તો મજબૂર અહીંયા રહીએ છીએ। કસ્ટમર જેટલા આવે છે એટલા અમને ચોખ્ખી ના જ પાડે છે કે તમે ગંદકી જોઈ અને તરત વહેતા થઈ જાય છે, કારણ કે સામેથી જ અમને ના બોલે છે કે તમારે ત્યાં પાણી કાયમ ભરેલું રહે છે, તો અમે બીજી જગ્યાએથી ધંધો વેપાર કરશું? એક તો લોકડાઉનના હિસાબે અમે આર્થિક ભાંગી ગયેલા છીએ, ઉપરાંત આ અમને ઓર કષ્ટી પર રહી છે। ઓકે, જે રીતે અમદાવાદના ઓઢવ જીઆઈડીસી વિસ્તારનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ જીઆઈડીસી તેમજ કોર્પોરેશનની બંનેની હદ લાગતી હોય છે અને હદનો સવાલ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી, પરિણામે આ વિસ્તારના જે સ્થાનિકો છે તેમને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે કે તેમની જે સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ આવે। કેમેરા પર્સન દીપક સેન સાથે પ્રતિક જાદવ।